કોઈ પ્રાઇવેટ અથવા તો ગવર્મેન્ટની પ્રોપર્ટીને નુકસાન કર્યું હોય તો તેના માટે વસૂલી કરી શકાય તેના માટે એક આ પ્રકારનો કાયદો કયો રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા લાવવામાં આવ્યો છે જે વટહુકમથી મંજૂરી આપવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેને મંજૂર કરવામાં આવ્યો છે હાલમાં તેને ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ તરીકે લાવવામાં આવ્યા છે આપણો આન્સર હશે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યના સરકારે કોઈ પણ હિંસક વિરોધ પ્રદર્શન જો કોઈ પણ હિંસક વિરોધ પ્રદર્શન અથવા તોફાનીઓ દ્વારા થતા દેખાવમાં જાહેર અને ખાનગી મિલકત કોઈ જાહેર મિલકત પણ હોઈ શકે અને કોઈ ખાનગી પ્રાઇવેટ મિલકત પણ હોઈ શકે તેના થયેલા નુકસાનની વસૂલી માટે એક વટહુકમ પસાર કર્યો છે એટલે કે એની વસૂલાત કરવામાં આવશે બે હાજર અગિયારમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ દેખાવો અથવા તો વિરોધ પ્રદર્શનમાં સરકારી અથવા ખાનગી કંપનીને નુકસાન થાય તો તેના માટે કોઈ પણ સારામાં સારો અથવા તો કડકમાં કડક એવો કાયદો હોવો જોઈએ તો તેને ધ્યાને લઈ હાલમાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ પ્રકારનો કાયદો એટલે કે વટહુકમ લાવ્યા છે ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કોવિડ નાઇન્ટીન કે જે આપણે કોરોના વાયરસ થતી બીમારી છે તે નામ આપ્યું છે કોવિડ વન નાઇન કોરોના વાયરસ ડિસીઝ બે હજાર ઓગણીસનું નું આ શોર્ટ નેમ છે અગિયાર પ્રકારના જીવાણુને અલગ અપાડ્યા જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભારતની કઈ એક એવી સંસ્થા છે કે જેણે કોવિડ નાઇન્ટીનના અગિયાર પ્રકારના જીવાણોને અલગ પાડ્યા તો આપણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી વૈજ્ઞાનિકોએ કોવિડ પ્રકારના જીવાણુને અલગ પાડ્યા છે એ પહેલા કયા કયા દેશોએ આ પ્રકારનો પ્રયોગ કરી ચૂક્યા છે એટલે કે જેમાં સફળતા મળી હોય આ પ્રકારના જીવાણોને અલગ પાડ્યા હોય તો જાપાન થાઇલેન્ડ અમેરિકા અને ચીન ત્યારબાદ આપણો ભારતનો ક્રમ આવે છે આ પ્રકારની સફળતા મેળવવાનો ભારત એ પાંચમો દેશ બન્યો છે અન્ય કયા કયા દેશો છે જાપાન થાઈલેન્ડ અમેરિકા અને ચીન ત્યારબાદ આપણો દેશ દેશ પાંચમો ભારત બને છે કોવિડ નાઇન્ટીન માટે રસી કે કે દવા સંશોધન હાથ ધરવા માટે પ્રથમ જરૂરિયાત હતું એટલે આ પ્રકારના જીવાણુને અલગ પાડવા એ ખૂબ અગત્યનું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બિલ ગેટ્સે કઈ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું બિલ ગેટ્સ બિલ ગેટ્સે કઈ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે તો માઇક્રોસોફ્ટમાંથી તેમણે રાજીનામું આપ્યું છે બિલ ગેટ્સ એ માઇક્રોસોફ્ટના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા માઇક્રોસોફ્ટની સ્થાપના કરવામાં આવી હતી માઇક્રોસોફ્ટની સ્થાપના ક્યારે થઈ હતી નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં કોણે કરી છે બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા માઇક્રોસોફ્ટની સ્થાપના નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં કરવામાં આવી હતી બે હજારના વર્ષ સુધી એટલે કે બે હજાર વર્ષ સુધી એટલે કે હાલમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવથી લઈને બે હજારના વર્ષ સુધી પચીસ વર્ષ સુધી તેઓ બિલ ગેટ્સ એ માઇક્રોસોફ્ટના સીઈઓ ચીફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે રહી ચૂક્યા છે અને હાલમાં સીઈઓ કોણ છે હાલમાં સીઓ છે આપણે સત્યનંદ દેલા કે જે આપણા મૂળ ભારતીય વતન છે બિલ ગેટ્સ વોરન બફેટ ની કંપની બર્કશાયર હાથે જેના બોર્ડ માંથી પણ રાજીનામું આપશે હાલમાં ક્યાંથી રાજીનામું અપાઈ ચૂક્યા છે તો માઇક્રોસોફ્ટના બોર્ડમાંથી બોર્ડ રાજીનામું આપી ચૂક્યા છે અને હવે ઇન ફ્યુચર થોડા સમયમાં વોરન બફેટ ની જે કંપની છે તેમાંથી બર્કશાયર હાથે માંથી પણ રાજીનામું આપશે માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર ક્યાં છે છે વોશિંગ્ટન ડીસી યુએસએ અમેરિકા ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું તાજેતરમાં આઈસીસી દ્વારા મહિલા ક્રિકેટરને પ્રોત્સાહન આપવા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે તેનું નામ છે હંડ્રેડ પર્સન્ટ ક્રિકેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે આઈસીસી દ્વારા મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે હંડ્રેડ ક્રિકેટ નામનું એક કેમ્પેન એક અભિયાન લોન્ચ કર્યું છે જેમાં આ કેમ્પેન એ બાર મહિના સુધી ચાલશે એટલે કે એક વર્ષ સુધી ચાલશે અને એક કરોડ મહિલાઓને ક્રિકેટ વિશે માહિતગાર કરવામાં આવશે આઈસીસી નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે દુબઈ ખાતે આવેલું છે અને તેના ચેરમેન છે હાલમાં શશાંક મનોહર જ્યારે તેના સીઈઓ મનુ સાહની છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ અંગે કયા સંગઠનના દેશના પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સથી વાટાઘાટો કરી એવું પૂછવામાં આવ્યું છે કે કોરોના વાયરસ વિશે વાતચીત કરવા માટે ચર્ચા કરવા માટે તેને નિવારવા માટે અથવા તેને ઘટાડવા માટે કઈ રીતના સાવચેતીના પગલા લઈ શકાય તે માટે કયા એક સંગઠનના દેશના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી તો સાર્ક દેશો સાથે આપ જોઈ શકો છો કે સાર્કના દેશોના સભ્યો સાથે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહ્યા છે સાર્કની સભ્યોનું સંગઠન થયું કે જે એક વિડીયો કોન્ફરન્સથી થયું એ પણ ખાસ યાદ રાખજો નેક્સ્ટ જોઈએ પંદર માર્ચ બે હજાર વીસના રોજ એટલે કે ગઈકાલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોવિડ નાઇન્ટીનથી એટલે કે કોરોના વાયરસથી થતો રોગ છે તે કોવિડ નાઇન્ટીનથી બચવા અંગેની રણનીતિ નક્કી કરવા સાર્ક દેશોના સંમેલનમાં ભારતનું નેતૃત્વ કર્યું સાર્ક સંગકઠનું નામ શું થશે સાર્કનું પૂર નામ શું થાય છે સાર્કનું પૂર્ણ નામ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન તેનું હેડક્વાર્ટર છે નાઇન એનું હેડક્વાર્ટર કાઠમંડુ નેપાળના કાઠમંડુમાં અને તેની સ્થાપના થઈ હતી નાઇન્ટીન એટી સાર્ક સંગઠનના સભ્ય દેશમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન ભારત માલદીવ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે તો મિત્રો જે કોન્ફરન્સ હતી વિડીયો કોન્ફરન્સ તેમાં ભારતે આપણા વડાપ્રધાનને ભારત એવું નક્કી કર્યું છે કે સાર્ક દેશોને સેવન્ટી ફોર ફોર કરોડ રૂપિયાની એક ગ્રાન્ટ આપવામાં આવશે કે જે કોરોના વાયરસથી બચવા માટેના પ્રયાસોમાં તેને ઉપયોગ કરવામાં આવશે ભારતનું કયું રાજ્ય ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ જીઈપી જી ઇપી ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટને માપનાર પ્રથમ રાજ્ય બનશે જે રીતે આપણે જીડીપી માપીએ છીએ એ રીતે જીઈપી એટલે કે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ માપનાર પ્રથમ રાજ્ય કયું બનશે તો આપણો આન્સર થશે ઉત્તરાખંડ ઉત્તરાખંડ રાજ્ય ઇકોલોજીક ગ્રોથને માપવા ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ એટલે કે જીઇપીની માપણી કરશે અને આ પ્રકારનું કરનાર તે ભારતનું પ્રથમ રાજ્ય બનશે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે देहरादूनમાં આવેલું છે અને અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત જ્યારે ગવર્નર છે બેબીરાની મોરિયા કયા કાયદા હેઠળ માસ્ક અને સેનેટાઈઝર્સને આવશ્યક ચીજ વસ્તુ તરીકે જાહેર કરી જો માસ્ક અને સેનેટાઈઝર્સ માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર તો તેને આવશ્યક ચીજ વસ્તુ તરીકે જાહેર કરી છે પરંતુ એ કયા કાયદા હેઠળ તો આપણે થશે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 ચલો તેના ડિટેલમાં જોઈએ સરકારે જરૂરી ચીજ વસ્તુ અધિનિયમ જરૂરી ચીજવસ્તુ અધિનિયમ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આદેશ જારી કર્યા છે તો મિત્રો એવું થશે કે આ આવશ્યક ચીજવસ્તુ તમે ઘણી વખત જોયું હશે અથવા ઘણી વખત એવું પણ વાંચ્યું હશે અતિ આવશ્યક સેવા કોઈ વખત એવું વાંચ્યું હશે આવશ્યક સેવા દૂધનું આપણે અમૂલ કે સુમૂલ અથવા તો કોઈ દૂધ વેન હશે તેના પર લખેલું છે આવશ્યક સેવા પર લખ્યું છે કેન્દ્ર સરકારે સર્જિકલ અને રક્ષણાત્મક માસ્ક હેન્ડ હેન્ડ સેનિટાઈઝર્સની ઉપલબ્ધતા ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પણ લાગુ કર્યો છે શેના માટે કર્યો છે આવો હેતુ કયો રહેલો છે તેના પાછળનો હેતુ તો કોરોના વાયરસના કોઈ માટે પૂરી ન કરે અને એની અછત ઉણપ ના થાય તે માટે આ પ્રકારનો કાયદાનો અમલ કરવામાં આવ્યો છે આરબીઆઈની રીકન્સ્ટ્રક્શન સ્કીમ અંતર્ગત યસ બેંકમાં નીચે પૈકીની કઈ બેંક હિસ્સેદારી ખરીદશે યસ બેંક હાલમાં ખૂબ જ ચર્ચામાં છે ઘણો બધો લોસમાં છે ઘણું બધું છે એમાં

શેર ખરીદ છે અને આ પ્રતિ એક શેર ની કિંમત દસ રૂપિયા નક્કી કરવામાં આવી છે આ રીતે કુલ મળીને એસબીઆઈ ની ઓછી રહેશે એસબીઆઈ ના ચેરમેન છે રજનીશ કુમાર અને યસ બેંકના એડમિનિસ્ટ્રેટર છે પ્રશાંત કુમાર આઈડીએફસી ફર્સ્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો અમિતાભ બચ્ચન ને આઈડીએફસી ફર્સ્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે આઈડીએફસી બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનની નિમણૂક થઈ છે આઈડીએફસી બેંકની સ્થાપના ડિસેમ્બર બે હજાર અઢારમાં થઈ હતી કઈ બે બેંક મળીને સ્થાપના થઈ હતી તો આઈડીએફસી બેંક અને કેપિટલ ફર્સ્ટ આઈડીએફસી બેંકનું આઈડીએફસી લેવામાં આવ્યું અને કેપિટલ ફર્સ્ટનું ફર્સ્ટ લેવામાં આવ્યું એટલે કે આઈડીએફસી ફર્સ્ટની સ્થાપના ડિસેમ્બર બે હજાર અઢારમાં થઈ હતી જેનું હેડક્વાર્ટર મુંબઈ આવેલું છે અને તેના ચેરમેન છે રાજીવ લાલ જો અમિતાભ બચ્ચન સાહેબને બેજર અઢાર નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળી ચૂક્યો છે આપણે ખાસ યાદ વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફ્રેમ વર્ગ બે હજાર એકવીસ માં સામેલ થનારું ગોલ્ફર નામ જણાવો વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફ્રેમ વર્ગ બે હજાર એકવીસ માં ટાઈગર વુડ્સ ને સામેલ કરવામાં આવ્યા છે અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ ને બે હજાર એકવીસ ના વર્લ્ડ ગોલ્ફ હોલ ઓફ ફેમ સામેલ કરવામાં આવ્યો છે

હવે જો મિત્રો જે તમારી જે એક આતુરતા હતી તમારી લાગણી ને માગણી તે ખૂબ જ ઓછા સમયમાં પૂરી થવાની છે બિકોઝ આપણી બુક બર્ડની મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન ખૂબ જ ઓછા દિવસમાં આવી રહી છે કે જેમાં તમે તમને કયા કયા ફ્યુચર્સ મળશે કયા કઈ સુવિધાઓ મળશે વાંચવા માટે કોઈ પણ કરંટ અફેર્સ માટે તમારે કોઈ પીડીએફ ડાઉનલોડ કરવાની જરૂર નથી અથવા તો કોઈપણ કન્ટેન્ટ તમારે જોતું હોય તો તેના માટે કોઈ પીડીએફ ડાઉનલોડ કરવાની કે એને સાચવી રાખવાની કોઈ ઝંઝટ નથી સાથે સાથે દરેક મુદ્દા છે એ મુદ્દા અને ત્યારબાદ ક્વીઝ સમજૂતી રીતે આપવામાં આવી છે અને તમે ક્વિઝ એટેમ્પ કરશો એટલે એમાં તમારું રિઝલ્ટ પણ તમે મેળવી શકશો ફ્રી લાઈવ વિડીયો પણ છે જેમાં ન્યૂઝની ચેનલો પણ છે અને મોક ટેસ્ટની વિસ્તૃત સમજૂતી પણ સામેલ થયેલી છે તે સિવાય લાઈવ ક્લાસીસ તો ખરા જ અને ઓનલાઈન લર્નિંગ માટે પણ આ મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન આપણા માટે અલીબાબાના ખજાનાથી કોઈ પણ કમ નથી તો મિત્રો આ હતા સોળ માર્ચ બે હજાર વીસના અતિ મહત્વના પ્રશ્નો તેના વિશે આપણે ચર્ચા કરી Mali next video ma. thank you for watching Google's current affair.